નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું મનીષા. રાશિ, ભવિષ્ય, દિન વિશેષ, પંચાંગ અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા, જેમની સાથે ચર્ચા કરીશું. મુકુંદભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન. સુપ્રભાતમ, ધન્યવાદ. સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, ગણપતિ આરાધના, ગણપતિ ઉપાસના, ગણપતિ એ બુદ્ધિના દાયક દેવ છે. બુદ્ધિને પ્રાપ્ત કરવા માટે, સંકલ્પ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે, રોગોના નાશ માટે અને દરેક પ્રકારની ઈચ્છા, અન્નના ભંડાર, ધનના ભંડાર, આ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જો કોઈ કલિકાલની અંદર તત્કાલીન ફળ આપનાર દેવ હોય તો એ ભગવાન ગણેશ છે. અને અત્યારે ગણપતિ ભગવાનના 10 દિવસ એટલે કે ચતુર્થીથી 14 સુધીનો જે પૂજન અર્ચનનો સમય હોય છે, ઉત્સવનો સમય હોય છે, એની અંદર તમે કરો ભગવાન ગણેશની આરાધના, કરો ભગવાન ગણેશની પૂજા અને કયા મંત્રના જપ કરો જેથી તમારા અલગ અલગ પ્રકારના સંકલ્પ સિદ્ધ થાય એ વિષય ઉપર ચર્ચા કરીશું. પણ એ પહેલાં લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15 સપ્ટેમ્બર 2018નો દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા છઠની આજે તિથિ બની રહી છે. આજના દિવસની અંદર શનિવાર અને અનુરાધા નામનું નક્ષત્ર, વિષ્કુંભ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ ચાલી રહ્યું છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચ્ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. પોતાની આરાધના મુજબ જે કોઈ વ્યક્તિ એની આરાધના કરે, પૂજા કરે, એ મુજબ એના દરેક પ્રકારના સંકલ્પ સિદ્ધ કરે છે. વિઘ્નહર્તા દેવ કહેવામાં આવ્યા છે, એટલે વિઘ્નનો નાશ કરનારા આ ભગવાન ગણપતિ સ્વયં રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે. ભગવાન ગણેશની આરાધના કરવાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, ભગવાન ગણપતિ અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને શુભ અને લાભ જેના બંને પુત્રો છે જેના લીધે આપણા ઘરની અંદર પણ શુભ વાતાવરણ બન્યું રહે અને આપણને કાયમીને માટે લાભ પ્રાપ્ત થાય. એટલે કે રિદ્ધિ સિદ્ધિ લાભ અને શુભ આ બધી વસ્તુ ભગવાન ગણેશ પાસે રહેલી છે. ભક્તોની બાધા, સંકટનો નાશ, રોગ અને દોષ આ બધી વસ્તુ દૂર કરવાની જો કોઈનામાં ક્ષમતા હોય તો એ ભગવાન ગણેશમાં ક્ષમતા છે. 10 દિવસની ગણેશ સ્થાપનાની અંદર ગણપતિ મહારાજની સંકલ્પ સિદ્ધ આરાધના કરીએ, પૂજા કરીએ, સાધના કરીએ તો એના દ્વારા ભગવાન આપણા મનને સ્થિર રાખે છે. જેનું મન ચંચલિત વધારે રહેતું હોય એની મનની ચંચલિતતા દૂર કરે છે, ધનની પ્રાપ્તિ કરાવે છે અને ખાસ કરી અને રોગ અને દોષ આ દરેક પ્રકારના સંકલ્પ પરિપૂર્ણ કરે છે. ગણપતિ મહારાજ એ પૃથ્વી તત્વના કારક દેવ ગણવામાં આવે છે. એટલે તમારું મન જો ચંચલિત હોય, મનની સ્થિરતા ન રહેતી હોય તો ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારું પૃથ્વી તત્વ મજબૂત થશે, તમારું મન છે સ્થિર રહેશે. તમારે લગ્નને લગતી સમસ્યા છે તો આ 10 દિવસ સુધી શું કરવાનું? દર્શક મિત્રો, આજે ગણપતિ આરાધનાનો 3જો દિવસ છે પણ આ 10 દિવસ સુધી તમારે શું કરવાનું? આ 10 દિવસ સુધી તમારો ઓમ ગ્લોમ ગણપતયે નમઃ, લગ્નની અંદર બાધા આવી રહી હોય તો ઓમ ગ્લોમ ગણપતયે નમઃની 11 માળા અને ગણેશ સ્તોત્રનો પાઠ કરી ગણપતિ મહારાજને મોતીચૂરના તમારે લાડુ તમારી ઉમ્ર જેટલા અર્પણ કરવાના. પછી એ લાડુ તમે દરેક વ્યક્તિઓને પ્રસાદની અંદર વેચી દેશો તો ભગવાન ગણેશની કૃપાથી લગ્નને લગતી તમારી બાધા દૂર થશે અને તમને સારો એવો લાભ પણ પ્રાપ્ત થશે. આગળ આપણે જાણીશું જમીન મકાનને લગતી સમસ્યા છે. ક્યાંક ને ક્યાંક તમારે વિવાહને લગતી સમસ્યા આવી ગઈ, ત્યારબાદ તમારે ક્યાંક ને ક્યાંક બીજી સમસ્યાઓ સતાવી રહી છે તો એના માટે શું કરવું એ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય